पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत ने दिवाली पर्व की सूरत वासियों ने पाठवी शुभकामना। आज दिवाली पर्व ने लेने सूरत शहर ना लोगों में भारे उत्साह छे। आ उत्साह ने सोशल मीडिया पर बतावा माटे व्यू तेमज लाइक मेळवा माटे लोको जीव जोखम में मूकीने रील्स पण बनावे छे। પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈને તકલીફ ન થાય અને હાનિ ન પહોંચે આ માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ચેતવણી આપી છે। રીલ્સ બનાવવા માટે જો જાહેરમાં હાથમાં ફટાકડા ફોડવા તેમજ હાથમાં રોકેટ રાખીને હવામાં ઉડાવતા નજરે પડશે તો સુરત પોલીસ તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે। આજે દિવાળીની ઉજવણી શહેરમાં કરવામાં આવી રહી છે। ફટાકડા ફોડતી વખતે રંગમાં ભંગ ન પડે તે માટે સુરત પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે। ખાસ કરીને આવા લોકોને ચેતવણી આપવામાં આવી છે જે સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે હાથમાં રોકેટ અને ફટાકડા ફોડે છે, જેના કારણે બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે। આવા લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે દિવાળીના પર્વ પર જાહેર માર્ગો અને વિડીયો બનાવવાના ચક્કરમાં રાહદારીઓને નુકસાન પહોંચશે તો તેમની કેર નહીં। હું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, મારા પરિવાર તરફથી, મારા પોલીસ પરિવાર તરફથી જોઈએ હું બધા આપના સુરતવાસીઓને દીપાવલીના, નવા વર્ષના, ભાઈ બીજના, લા પાંચમના ખૂબ ખૂબ શુભકામના આપું છું। આ બધા તહેવારો એક એવા તહેવારો છે જે જિંદગીમાં દીપકના જે રીતે પ્રજ્વલિત થાય છે, આ રીતે આપના જિંદગીમાં, આપના પરિવારની જિંદગીમાં સારા સ્વાસ્થ્ય અને પ્રોસ્પરિટીના દીપક પ્રજ્વલિત થાય એવી બધાને હું ઉપરવાલા વિનંતી પણ કરી છે અને બધાને શુભેચ્છા આપું છું। સાથોસાથ આ તહેવાર જ્યારે હોય છે, મોટા પાયા ઉપર જો એ મનાવવામાં આવે છે, ત્યારે મારી એક આપ બધાના સાથે જો નમ્ર અપીલ પણ છે કે જ્યારે નાના બાળકો આપના સાથે હોય અને ફટાકડા છોડતા હોય તો એના સાથે રહેજો, અગાસી પેના એકલા નહીં મૂકતા જોઈએ, અને જ્યાં બી આ લોકો ફટાકડા છોડે તો આપના સાથે પાણીનો ડોલ અને રેતીનો ડોલ રાખજો। બધા લોકો પોલીસ અને આ બધા મળીને આપના સુરત શહેરમાં હેપી અને સેફ દીપાવલી રાખી એવી બધાને અમે શુભેચ્છા આપીએ છીએ।